હવે સમાચાર વિગતવાર. ઉમરા પોલીસે વેસુગામ સુમનસાગર આવાસ પાસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી હજારોની મત્તા કબજે કરી હતી. ઉમરા પોલીસે બાતમીના આધારે વેસુગામ સુમનસાગર આવાસ પાસે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ સુશીલ સોની, શ્રીરામ પાલ, ભુરેલાલ સાહુ, પંકજ યાદવ, છોટે સાહુ અને જયકરણ પ્રજાપતિને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી દાવ પરના તથા અંગ ઝડપીના રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળી 47,000થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત. ફરત પાટિયા ખાતે આવેલા સ્વપ્ન સૃષ્ટિ એપાર્ટમેન્ટની દુકાનના વેપારી સાથે ત્રણે ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે રહેતા હિતેન્દ્ર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પર્વત પાટિયા ખાતે આવેલ સ્વપ્ન સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં તેઓ દુકાન ધરાવે છે અને તેઓની દુકાને આવેલા ત્રણ ઠગો મહેશ પટેલ, રાહુલ તથા સંજય પટેલના હોય અમેરિકન ડાયમંડ સેટ ખરીદવાની તૈયારી બતાવી મોટો ઓર્ડર આપવાની વાતો કરી વિશ્વાસમાં લઈ ત્રણ સેટ લઈ ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરતના કાપડ વેપારી પાસેથી લાખોનો માલ ઉધારીમાં મંગાવી રાજસ્થાની ઠગોએ હાથ ઊંચા કરી દીધા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવા લાઇન્સ ખાતે રહેતા અંકુર ગોહિલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઉમરવાડા બોમ્બે માર્કેટ પાસે ઓફિસ ધરાવે છે અને તેઓ પાસેથી રાજસ્થાન જયપુરના ઠગ વેપારીઓ દીપક ભાટિયા અને રાજેન્દ્ર ભાટિયાએ 4,20,000થી વધુનો માલ ઉધારીમાં મંગાવી 4,000 આપી 4,16,000 રૂપિયા બાકી રાખી રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. રિંગરોડ ખાતે આવેલા બેલ્જિયમ ટાવરમાં ભાગીદારીમાં ડિજિટલ પ્રેસ શરૂ કરી ભાગીદારીના સાથે લાખોનું ઉચાપત કરનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે રહેતા અશ્વિન દેસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ ભાગીદારીમાં ગોળાદરા ખાતે રહેતા કુલદીપ સ્વામી સાથે રિંગ રોડ ખાતે આવેલ બેલ્જિયમ ટાવરમાં પ્રમુખ ડિજિટલ પ્રેસ શરૂ કરી હતી, જેમાં ઠગ ભાગીદાર કુલદીપ સ્વામીએ તેઓ પાસેથી 52,59,000થી વધુ પડાવી લઈ 3,44,000 પરત આપી બાકી નીકળતા રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે મૈદરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. દિલ્હી ગેટ ખાતે આવેલા જાપાન માર્કેટમાં મારવાડી સમાજ દ્વારા હોળીના તહેવાર નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. હોળી પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી તો રાજસ્થાની સમાજ દ્વારા પણ હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત દિલ્હી ગેટ ખાતે આવેલ જાપાન માર્કેટમાં મારવાડી સમાજ દ્વારા હોળીના તહેવારને લઈ સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. સાથે મારવાડી લોકોની જૂની રસમ મુજબ ગાયક, કલાકાર અને નૃત્ય કરી લોકોના મન મોહી લીધા હતા. અમિત શર્મા, યે જાપાન માર્કેટ રિંગ રોડ મે और ये प्रोग्राम होली स्नेह मिलन के लिए रखा गया है. कि होली एक प्रकार का त्यौहार ऐसा है जो बिछड़े दुश्मन भी होते हैं वो मिलते हैं, इसीलिए ये त्यौहार का आयोजन किया गया है कि सब एक दूसरे से मेल मिलाप बनाए रखे और त्यौहार सही से मनाया जाए. रमेश कुमार सिंह, ये जापान मार्केट में प्रोग्राम रखा गया, उद्देश्य है होली के बहाने सबसे मिलन का. इसके हिसाब से प्रोग्राम रखा गया कि एक दूसरे से मिलेंगे और उत्साह मनाएंगे. 100-150 लोग अभी हैं. प्रोग्राम कुछ नहीं है, गुलाल होली खेलना और होली मनाना है. મારવાડી સમાજ દ્વારા યોજાયેલ હોળીના પર્વના સંગીત સંધ્યાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત. ઓલપાડની સાયનાઇડ કંપની હિન્દુસ્તાન કેમિકલ્સમાંથી નીકળતા ઝેરી કચરાને ભરૂચના ઝઘડિયાના છેવાડા ગામ વણખૂંટમાં ઠાલવવાના પ્રકરણમાં જીપીસીબી દ્વારા સાયનાઇડ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવાઈ તાળું માર્યું હતું. 11 માર્ચના રોજ ઝઘડિયા તાલુકા ખાતે આવેલ વણખૂંટા ગામ ખાતે રાત્રિના અંધારામાં 3 ટ્રક દ્વારા કેમિકલ વેસ્ટ ઠલવાતા સ્થાનિક રહીશોએ ઝડપી પાડ્યો હતો અને ટ્રક જમા કરી પોલીસને જાણ કરી હતી. બનાવ બાદ પોલીસે જીપીસીબી અંકલેશ્વર અને સુરતને જાણ કરતા બંને ઓફિસની ટીમોએ સ્થળ પરથી નમૂના લીધા હતા અને તેની સાથે ઓલપાડ ખાતે કંપનીમાં પણ તપાસ કરી હતી, જે સ્થળેથી કેમિકલ વેસ્ટ બહાર જાય છે
ત્યાંના પણ નમૂના લીધા હતા. આ નમૂના ગાંધીનગર ખાતેની કચેરીમાં એનાલિસિસ માટે મોકલી અપાયા હતા. ખેડૂતો સમાજ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા સાયનાઇડ કંપની સામે ચલાવાયેલ આંદોલન આખરે સફળ થયું હોય તેમ જીપીસીબી દ્વારા તાળું મરાયું છે. આ અંગે ખેડૂત સમાજના આગેવાને માહિતી આપી હતી. જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત. બિલકુલ, 1982 થી આ હિન્દુસ્તાન કેમિકલ્સ સાયનાઇડ કંપનીના નામથી ઓલપાડની અંદર આ કંપની બનાવવા માટેની શરૂઆત થઈ અને ત્યારથી લઈને આજ દિન સુધી ઓલપાડ તાલુકાની પ્રજા એની વિરુદ્ધમાં આંદોલન કરે છે. કારણ કે આ સાયનાઇડ જે કેમિકલ છે એ ખૂબ ઝેરી કેમિકલ છે. શરીરની ઉપર ઘા પડ્યો હોય અને એની ઉપર સાયનાઇડ લાગે અથવા જીભ ઉપર તમે ટેસ્ટ કરવા માટે જીભ ઉપર મૂકો સાયનાઇડને, તો એ કેવો ટેસ્ટ છે એ કયા સિવાય માણસ મરી જાય છે એટલું ઝેરી કેમિકલ છે. વખતો વખત આ વિસ્તારની જનતા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને એ આંદોલનની ફળશ્રુતિ અમુક સમયે મળે છે, અમુક સમયે નથી મળતી અને રાજકીય હસ્તક્ષેપને લઈને એનકેન પ્રકારે ફરી પાછી આ કંપની ચાલુ થઈ જાય છે. ભૂતકાળમાં ઘણી બધી વખત આ કંપનીને ક્લોઝર મળ્યું છે પણ રાજકીય પક્ષો સાથેની સાંઠગાંઠને લઈને ફરી પાછી ચાલુ થઈ ગઈ છે. આ વખતે એ ખુલ્લે આમ જે સોલિડ વેસ્ટ છે એ ખુલ્લી જગ્યામાં નાખતા એ કંપનીની ટ્રકો પકડાઈ છે, એની ઉપર FIR થઈ છે અને આ પ્રકારની ફરિયાદ અમે GPCB ને, પોલીસ વડાને, કલેક્ટરને અને લાગતા વળગતા તમામ ડિપાર્ટમેન્ટને કરી છે અને ગઈકાલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સાયનાઇડ કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને 1 અઠવાડિયાની મોહલત આપીને, કારણ કે કન્ટિન્યુઅસ રનિંગ પ્લાન્ટ હોય છે એટલે એને બંધ કરવા માટે બીજું કોઈ અકસ્માત ન સર્જાય એને લઈને 1 અઠવાડિયા પછી બંધ કરવા માટેની GPCB દ્વારા નોટિસ આપવામાં આવી છે અને એની જે 25 લાખ રૂપિયા બેંક ગેરંટી છે એ પણ જપ્ત કરી લેવામાં આવી છે. સોમવારે આ અંગેના અમારા ધરણા સાયનાઇડ કંપનીની સામે રાખ્યા છે અને કાયમી બંધ કરવા માટેનું આંદોલન, જે અમારું ખૂબ જૂનું આંદોલન છે, એ ચાલે છે અને એને અમે વધારે વેગવંત બનાવીને, તેજલું બનાવીને કાયમી ધોરણે સાયનાઇડ કંપની બંધ થાય એ પ્રકારના અમે પ્રયત્ન કરીશું. અરે, ઓલપાડનો વિકાસ છેલ્લા 40 વર્ષથી, લગભગ 38 વર્ષથી આ કંપની ત્યાં ચાલુ થઈ છે. ત્યારથી જો સુરતના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરીએ તો ફક્ત સુરતથી 10 કિલોમીટરની અંતરે આવેલો વિસ્તાર છે પણ બાકીના 10 કિલોમીટરમાં જે રીતે સુરતનો વિકાસ થયો છે એટલો વિકાસ ઓલપાડ તરફના વિસ્તારમાં નથી થયો. આ સાયનાઇડ કંપનીને લીધે નથી થયો, કારણ કે સાયનાઇડ જે ઝેર છે એ ઝેર થકી લોકોને પોતાના જીવનનું જોખમ દેખાય છે એને કારણે ત્યાં વિકાસ થતો નથી. ઓલપાડ તાલુકાની જ્યાં સુધી ખેડૂતોને લાગે વળગે છે ત્યાં સુધી પાણીનું પ્રદૂષણ, ભૂતકાળમાં ઘણી વખત ભેંસો એ જે પાણી છોડતા હતા એ પીને મૃત્યુ પામી એવા ઘણા બધા દાખલાઓ બન્યા છે. માછલાઓ મરી ગયા છે એવા બધા દાખલાઓ બન્યા છે અને જે ખાડીની અંદર પાણી છોડે છે એનાથી જે ખેતી થાય છે એની અંદર પણ પ્રદૂષણ ફેલાય છે એટલે ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન છે. વર્ષોથી ઝેરી કચરો નાળમાં ઠાલવતા એકમનું પાપ ઝઘડિયામાં પકડાયેલા ઘન કચરાથી છાપરે ચડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.